પ્રવર્તમાન સમયમાં ખેડૂતો દ્વારા ઓર્ગેનિક ખેતી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યારે જૂનાગઢ પાસેના ગલિયાવડ ગામના ખેડૂત રસિકભાઈ ડોંગા દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ડોક્ટર સુભાષ પાલેકરે દર્શાવેલી જીવામૃત પદ્ધતિથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા રસિકભાઈ ડોંગાએ એક વીઘામાં કેળનું વાવેતર કર્યું છે. માત્ર 20 રૂપિયાના ખર્ચે કેળનું વાવેતર કરી કેળાનું મબલખ ઉત્પાદન તેઓ મેળવી રહ્યા છે. રસિકભાઈનું ઉત્પાદન જોઈ આજુબાજુના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતીને અપનાવી રહ્યા છે. ટીસ્યુ કલ્ચર વેરાયટી G9 છે. આ સંપૂર્ણ ઝીરો બજેટ ખેતીમાં છે. સુભાષ પાલેકર પદ્ધતિ મુજબ આની અંદર કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર કે જંતુનાશક દવા કે એવું કંઈ વાપરેલ નથી. ફક્ત જીવામૃત, બીજામૃત અને ઘન જીવામૃત ને એવું જે કાંઈ દેવાનું હોય એ વસ્તુ જ આપેલી છે. આ મારે 14 રૂપિયામાં એક છોડ આવેલો હતો અને આની ઉપર અત્યારે કુલ ખર્ચ મારે 6 રૂપિયાનો ચડેલ છે, એટલે એક થળ દીઠ 20 રૂપિયાનો જ ખર્ચો થયેલ છે. અને ગ્રોથ પણ આપણે જોઈ શકીએ છીએ કે ક્યાંય કેળનું પાન અત્યારે આટલા 44 ડિગ્રી સુધી તાપમાન ગયું છતાં હજી કેળમાં ક્યાંય ડેમેજ નથી, એમ પાન ક્યાંય હુકાણા નથી. આ જે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી પદ્ધતિ છે જે આપણે એનું પરિણામ અહીંયા જોઈ રહ્યા છીએ, એને દરેક ખેડૂત જો અપનાવશે તો 100% એક ખેડૂત છે એની આવક બમણી નહીં પણ 3-4 ગણી થશે. કેળાની ગુણવત્તા પણ સરસ છે. તો ખેડૂત પોતે પોતાની કોઠા સૂચિ કેવી રીતે માર્કેટિંગ કરે છે એનું પણ મને જાણવા મળ્યું. રસિકભાઈ પોતે છે એ જેમ નરેન્દ્રભાઈ કીધું કે ડિજિટલ મીડિયાનો આપણે ઉપયોગ કરવો જોઈએ, જે લેટેસ્ટ ટેકનોલોજી એનો બજાર વેચાણ માટે ઉપયોગ કરવો જોઈએ, એનો એ પોતે ખેડૂત હોવા છતાં ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરી અને પોતાના કેળા છે એ સીધા ગ્રાહક સુધી પહોંચતા કરે છે.